કૃષ્ણંગી કૃષ્ણંગી તે જે દાખલો પૂછેલો હતો બરાબર છે, એ હું તને સમજાવું છું. તો એ દાખલામાં જે પ્રશ્ન છે કે ભાઈ, એ મેં બોર્ડ ઉપર લખ્યો છે, આપણે ચર્ચા કરીએ, પણ અત્યારે મેં તને આજે જે તને વિડીયો મોકલ્યા એ જો તે જોયા હશે, સમજ્યા હશે, તો તને આ દાખલો સમજવામાં વધારે સરળતા રહેશે. બરાબર, એટલે હું હવે તને દાખલો સમજાવું છું. પહેલાં રકમ વાંચીએ. કોઈપણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક ક્યુ માટે 6q+1 અથવા 6q+3 અથવા 6q+5 પ્રકારનો હોઈ શકે એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર, હવે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, અયુગ્મ એટલે આપણને ખબર છે કઈ કઈ સંખ્યા, તો કે ભાઈ 3, 5, 7 બરાબર છે, 9, 11 એ બધી અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા છે. અને જો યુગ્મ પૂર્ણાંક સંખ્યા હોય તો કે 2, 4, 6, 8, 10, 12 અનંત સુધી. એટલે યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા એટલે એમ સામાન્ય રીતે એવી સંખ્યા કે જેનો એક અવયવ 2 હોય. બરાબર છે, કોઈ પણ સંખ્યાનો એક અવયવ 2 હોય તો એ સંખ્યા કેવી હશે? યુગ્મ, બેકી સંખ્યા. એટલે આપણે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાની વાત કરવાની છે. બરાબર, કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા આ કોઈ એક પૂર્ણાંક માટે ક્યુ માટે એ કાં તો આ પ્રકારની હોઈ શકે, કાં આ પ્રકારની હોઈ શકે, કાં આ પ્રકારની હોઈ શકે. બરાબર છે, એ આપણે સમજવાનું છે. હવે આટલા પ્રશ્નમાં જ આપણને યુક્લિડની ભાગવિધિ પ્રમાણે જો આપણે વિચારીએ તો આપણને જે ભાજક આપેલો છે તે 6 આપેલો છે. બી બરાબર 6 આપેલો છે. યુક્લિડની ભાગવિધિ શું છે? કે કોઈ પણ ધન પૂર્ણાંક એ અને બી માટે અન્ય પૂર્ણાંક ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર BQ+R થાય. બરાબર છે, આ યુક્લિડની ભાગવિધિ છે જ્યાં આર એ હંમેશા બી કરતા નાનું, 0 જેટલું અથવા 0 કરતા મોટું હોય છે. બરાબર, આપણી યુક્લિડની ભાગવિધિ છે એ બરાબર BQ+R, જ્યાં એ શું છે? ભાજ્ય સંખ્યા. કોઈ પણ ભાજ્ય, બી એટલે ભાજક, ક્યુ એટલે ભાગફળ અને આર એટલે શેષ. બરાબર, જે અગાઉ આજે જે મેં તને વિડીયો મોકલ્યા છે એમાં તને ખ્યાલ જો ત્યાં જોયા હશે તો એમાં મેં સમજાવ્યું જ છે કે ભાજક કોઈ પણ હોય, દાખલા તરીકે ભાજક 3 હોય તો શેષ હંમેશા કેવી મળે? 3થી નાની જ મળે. કઈ કઈ મળે? 0, 1 અને 2. જો ભાજક 3 હોય તો શેષ હંમેશા ભાજક કરતાં નાનું હોય. આ શેષ છે, આ તો શરત લખેલી છે, ભાજક કરતાં નાની, 0 જેટલી ઇઝ ઇક્વલ ટુ અથવા 0 કરતાં મોટી અને ભાજક કરતાં નાની. એટલે જો ભાજક 3 હોય તો શેષ આપણને 3 મળે અને તે પણ ભાજક કરતાં નાની. એટલે કઈ કઈ? 0, 1 અને 2. જો ભાજક 4 હોય તો શેષ આપણને કેટલી મળશે? 4 જ મળે, પણ એ બધી શેષ કેવી હશે? 4 કરતાં નાની. એટલે કઈ કઈ? તો કે 0 મળી શકે, 1 મળી શકે, 2 મળી શકે અને 3 મળી શકે. હવે આટલે પ્રશ્નમાં આપણને કીધું જ છે, ભાજક આટલે આપણને આપી દીધેલો છે, શું છે? 6. જો ભાજક જો 6 હોય તો શેષ આપણને 6 મળે પણ 6 કરતાં નાની. એટલે કઈ કઈ શેષ મળે? 0 મળે, 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે અને 5 મળે. બરાબર છે, હવે યુક્લિડની ભાગવિધિમાં એને આપણે લાગુ પાડીએ. એટલે અહીં બી બરાબર 6 લેતા, એટલે કે ભાજક 6 લેતા આપણને શેષ કઈ કઈ મળશે? 0 મળશે, 1 મળશે, 2 મળશે, 3 મળશે, 4 મળશે અને 5. એટલે કે આ 5માંથી કોઈ પણ શેષ મળી શકે. અલ્પવિરામ નહીં લખી શકાય ખરેખર. 0 મળે અથવા 1 મળે અથવા 2 મળે અથવા 3 મળે
અથવા ચાર મળે અથવા પાંચ મળે, આ સિવાય બીજી કોઈ શેષ નહીં મળે જો ભાજક છ હોય તો. બરાબર, એટલે આપણે બી બરાબર છ લેવાનું છે અને શેષ ઝીરો લઈએ તો એ પ્રમાણે આ શું થશે કે એ બરાબર બી કયો લેવાનો છે આપણે છ, ક્યુ જે હશે તે, શેષ આપણે શું લેવાનું છે ઝીરો, તો એ બરાબર શું હશે સિક્સ ક્યુ. બરાબર, એટલે એ બરાબર આ કોઈ પણ સંખ્યા છે, સિક્સ એટલે બે ગુણ્યા ત્રણ થાય, એટલે એને આપણે આવું લખી શકીએ બે ગુણ્યા ત્રણ ક્યુ. બરાબર, તો બે નો એક અવયવ શું, અરે મતલબ આનો એક અવયવ બે થઈ ગયો, એટલે આ એક એવી સંખ્યા છે યુગ્મ સંખ્યા છે. આ યુગ્મ પૂર્ણાંક છે. બરાબર, આગળ વધીએ. હવે શેષ બરાબર આપણે એક લઈએ, હું આ સાફ કરી નાખું છું. બી બરાબર છ અને આર બરાબર એક લેતા, બી બરાબર છ અને આર બરાબર એક લઈએ તો યુક્લિડની ભાગવિધિમાં જો આપણે મૂકીએ તો એ બરાબર શું આવશે, બી એટલે છ, ક્યુ તો ક્યુ જ રાખવાના છે અને આર એટલે એક. બરાબર, હવે આટલે છ છે, આ આખી એક સંખ્યા છે. બરાબર, હવે આનો એક અવયવ બે નથી, એટલે આ કેવી સંખ્યા છે, આ જે કોઈ પણ સંખ્યા છે તે કેવી હશે, અયુગ્મ હોય. આ અયુગ્મ છે. બરાબર, એ જ પ્રમાણે બી તો છ લેવાના જ છે આપણે અને આર બરાબર બે લેતા. બરાબર, યુક્લિડની ભાગવિધિ પ્રમાણે થશે એ બરાબર સિક્સ ક્યુ પ્લસ ટુ. હવે જો આ એક સંખ્યા છે એ સરવાળા દ્વારા જોડાયેલ છે, આ એક જ સંખ્યા છે. દાખલા કે પાંચ વત્તા છ હોય તો અગિયાર થાય ને, એક સંખ્યા છે. તો આ બંનેમાં તું જો બે સામાન્ય છે એટલે આને આપણે આવી રીતના લખી શકીએ, બે સામાન્ય કાઢીએ તો થ્રી ક્યુ પ્લસ વન. મતલબમાં આ આખી એક સંખ્યા છે એનો એક અવયવ શું થઈ ગયો, બે થઈ ગયો. અને કોઈ પણ સંખ્યાનો એક અવયવ બે હોય તે સંખ્યા કેવી હોય, યુગ્મ સંખ્યા હોય. એટલે આ પણ કેવી સંખ્યા છે, યુગ્મ. ખ્યાલ આવે છે ને? જો પહેલા આપણે બી બરાબર છ લેવાનું છે, કેમ કે આપણને પ્રશ્નમાં કીધું જ છે છ લેવાનું. બરાબર, જો ભાજક આપણે છ લઈએ તો શેષ હંમેશા છ કરતા નાની જ મળે, ઝીરો એક બે ત્રણ ચાર અને પાંચ મળે. એમાંથી આપણે યુક્લિડની ભાગવિધિમાં બી બરાબર છ અને શેષ ઝીરો લીધું ત્યારે આપણને આ મળ્યું એ બરાબર છ ક્યુ. છ ક્યુને આપણે આ રીતના પણ લખી શકીએ. બરાબર, હવે છ ક્યુ એક એવા પ્રકારની સંખ્યા છે કે જેનો એક અવયવ શું છે, બે છે. એટલે આ શું છે, યુગ્મ પૂર્ણાંક છે. પછી આપણે બી બરાબર છ અને શેષ આર બરાબર એક લીધું, યુક્લિડની ભાગવિધિમાં એને મૂક્યા તો એ બરાબર સિક્સ ક્યુ પ્લસ વન થાય. બરાબર, આ દેખીતી વસ્તુ છે કે આમાં કંઈ બે સામાન્ય નીકળતો નથી, એટલે કે આ જે સંખ્યા છે એનો એક અવયવ બે નથી. જો બે અવયવ નહીં હોય તો એ સંખ્યા કેવી હોય, અયુગ્મ. ત્યારબાદ આપણે બી બરાબર તો છ જ લેવાના છે પણ શેષ આપણે બીજી લીધી અને તે પણ કઈ બે. જો શેષ બે લઈએ, બી બરાબર છ લઈએ અને યુક્લિડની ભાગવિધિમાં જો આપણે મૂકીએ ને તો એ બરાબર સિક્સ ક્યુ પ્લસ ટુ થાય. હવે આ બંનેમાંથી બે સામાન્ય નીકળે એમ છે જે આપણે બહાર કાઢ્યા. બરાબર, તો બે ગુણ્યા શું રહ્યું, થ્રી ક્યુ પ્લસ વન. આ આખી સંખ્યા છે, જો એ એટલે શું છે, કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા. તો આ સંખ્યા કઈ છે, યુગ્મ છે, કેમ કે એનો એક અવયવ શું છે, બે. બરાબર, હવે આ જ પ્રમાણે આપણે બી બરાબર છ જ લેવાના છે અને આર બરાબર ત્રણ લેવાના છે. આ તો વિડીયોમાં હશે જ એટલે તું પાછી જોશે એટલે ખ્યાલ આવી જશે. બરાબર, હું આને સાફ કરતો જાઉં છું.
હવે b બરાબર 6 લઈએ આપણે અને શેષ બરાબર શું લઈએ 3 અને એને યુક્લિડની ભાગવિધિમાં મૂકીએ આપણે તો a બરાબર શું થશે તો કે a બરાબર 6³ + 3 બરાબર હવે આમાંથી 3 સામાન્ય નીકળશે બંનેમાંથી આપણે કાઢીએ તો શું થશે 2q + 1 હવે 3 સામાન્ય નીકળ્યો એટલે કે આ એવી સંખ્યા છે કે જેનો એક અવયવ શું છે 3 છે 2 નથી એટલે આ કેવી સંખ્યા થવાની અયુગ્મ એટલે આ સંખ્યા છે તે અયુગ્મ થશે હવે b બરાબર 6 અને r બરાબર કેટલા લેવાના હવે આપણે 4 લેવાના છે અને યુક્લિડની ભાગવિધિમાં મૂકીએ તો a બરાબર 6³ + 4 થાય હવે આ બંનેમાં 2 દેખાય છે આપણને 2 સામાન્ય કાઢીએ તો a બરાબર શું આવશે 2³ + 2 એટલે આ એવી સંખ્યા છે કે જેનો એક અવયવ શું છે 2 છે એટલે આ કઈ સંખ્યા થવાની યુગ્મ હવે આપણે શું કરવાનું છે b તો 6 લેવાના છે અને r બરાબર કેટલા લેવાના 5 એને આપણે યુક્લિડની ભાગવિધિમાં મૂકીએ તો a બરાબર 6³ + 5 થાય હવે આમાં જો કોઈ 2 સામાન્ય નીકળશે નહીં બરાબર આમાં 2 × 3 છે એટલે 5 છે એટલે 2 સામાન્ય નહીં નીકળે મતલબ આ કેવી સંખ્યા છે અયુગ્મ સંખ્યા છે બરાબર મતલબમાં ભાજક જ્યારે આપણે એટલે કે ભાજક એટલે કે b બરાબર 6 લઈએ ત્યારે નિયમ પ્રમાણે આપણને શેષ ભાજક કરતા નાની મળે એટલે 0 મળી શકે 1 મળી શકે 2 મળી શકે 3 મળી શકે 4 મળી શકે અને 5 મળી શકે હવે ભાજક 6 લઈએ અને શેષ દર વખતે જે 5 શેષ મળે છે આપણને જુદી જુદી એ શેષ મૂકતા જઈએ તો આપણને ખ્યાલ આવે છે કે આપણને જે આ જે પૂર્ણાંક સંખ્યા મળે છે એ અયુગ્મ પણ મળે છે અને યુગ્મ પણ મળે છે હવે આપણો આટલે જે પ્રશ્ન છે તે કે કોઈ પણ ધન અયુગ્મ પૂર્ણાંક સંખ્યા એ કોઈ પૂર્ણાંક ક્યુ માટે એ 6³ + 1 6³ + 3 અને 6³ + 5 પ્રકારનું જ હોય પણ અયુગ્મ પૂર્ણાંક સંખ્યા હોય તો 6³ + 1 બરાબર છે તો અયુગ્મ છે આ 6³ + 3 એટલે અયુગ્મ છે બરાબર અને 6³ + 5 એટલે અયુગ્મ છે બાકી બધી શું છે યુગ્મ b બરાબર 6 અને r બરાબર 0 લીધેલ ત્યારે આપણને એ શું મળેલો 6³ મળેલો એ તો યુગ્મ જ બરાબર એટલે આટલા આટલું સાબિત થઈ જાય એમ પછી નીચે લખી કાઢવાનું આપણે કે આમ પ્રશ્ન છે તે પ્રમાણે કે કોઈ પણ ધન અયુગ્મ પૂર્ણાંક સંખ્યા એ કોઈ પૂર્ણાંક ક્યુ માટે 6³ + 1 6³ + 3 અને 6³ + 5 પ્રકારનું જ હોય શકે આટલે તારો આ જવાબ પૂરો થાય આશા રાખું તને સમજ પડી હશે ઓકે